नमस्कार दोस्तों, दर महीनानी पहली तारीखे ऑइल कंपनीओ गैस सिलिंडर की किमत में वधारो के घटाड़ो करता हो त्यारे आज महीनानी शुरुआत थई छे अने आज ऑइल कंपनीओ एलपीजी गैस सिलिंडर की जे किमत छे एमां वधारो झींकी दीधो छे। आज ऑइल मार्केटिंग कंपनीओए 14.2 किलोग्राम वाला गैस सिलिंडर की किमत में 25 रुपयानो वधारो करी दीधो छे, तो 19 किलोग्राम कॉमर्शियल सिलिंडर की किमत में 75 रुपयानो वधारो करी दीधो छे। एटले के जे तमे घरेलू गैस वापरो छो तेमां 25 रुपयानो वधारो करी दीधो छे। जो कि सामान्य रीते ऑइल मार्केटिंग कंपनीओ दर महीनानी पहली तारीखे वधारो अथवा तो घटाड़ो करती होय छे, परंतु हमणा केटलाक महीनाथी ऑइल मार्केटिंग कंपनीओ सतत भाव में वधारो करती रही छे। तेथी आज थी अमदावाद में 866 रुपया ने बदले हवे तमारे 891 रुपयानो सिलिंडर खरीदवो पड़शे। तो दोस्तों, हाल ऑइल कंपनीओ दर महीने भाव वधारी रही छे त्यारे सरकार तरफ थी कोई राहत पण मळती नथी। सरकार लोकोने राहत मळे ते माटे सबसिडी आपती हती, परंतु हाल कोईने सबसिडी मळती नथी। सरकारनुं कहेवुं छे कि हजी पण एलपीजी गेसनी सबसिडी चालू ज छे, अमे कोईनी पण सबसिडी बंद करी नथी। એટલે કે સરકારે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હજી પણ એલપીજી ગેસની સબસિડી ચાલુ જ છે, કોઈની સબસિડી બંધ કરી નથી। ત્યારે મારે તમને બધાને સવાલ પૂછવો છે કે શું તમને સબસિડી મળે છે? જો સરકાર સબસિડી આપે છે તો તમને મળતી હોવી જોઈએ। જો તમને સબસિડી મળતી હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સરકાર કહી રહી છે કે અમે સબસિડી બંધ નથી કરી, તો આપણામાંથી ઘણા લોકો કહી રહ્યા છે કે અમને સબસિડી નથી મળતી। ત્યારે સરકાર જો સબસિડી આપી રહી છે તો આપણે સરકારને ફરિયાદ કરવી પડે કે તો પછી મને સબસિડી કેમ નથી મળતી। તો તમે સવાલ કરશો કે સરકારને ફરિયાદ ક્યાંથી કરશું? તો ગેસ કંપનીઓની વેબસાઇટ હોય છે જેમાંથી તમે ફરિયાદ કરી શકો છો। તો ચાલો જાણી લઈએ ફરિયાદ કેવી રીતે કરવી। તો દોસ્તો, તમને જણાવી દઈએ કે ત્રણ ગેસ કંપનીઓ છે, જેમાં એક છે ઇન્ડિયન ઓઇલ, એક છે એચપી ગેસ અને એક છે ભારત ગેસ। આ ત્રણેયની અંદર તમારે ફરિયાદ કરવી હોય તો અલગ અલગ વેબસાઇટની જરૂર પડશે, પરંતુ આજે આપણે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ ઉપર કેવી રીતે ફરિયાદ કરી શકીએ એના વિશે જાણી લઈએ। તો એ માટે તમારે બ્રાઉઝરની અંદર જઈને અહીં ઉપર cx.indianoil.in/lpg-subsidy આટલું લખવાનું રહેશે। ત્યારબાદ તમને અહીં પહેલી જ વેબસાઇટ દેખાશે, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ ખુલી જશે। તો વેબસાઇટ ખુલી ગઈ છે, જેમાં તમે અહીં જોઈ શકો છો એલપીજી, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક પેજ ખુલશે જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, તેમાં તમારે અહીં સબસિડી રિલેટેડ પહેલ લખ્યું છે તે કેટેગરી ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમને નીચે અહીં સબ કેટેગરીનો ઓપ્શન જોવા મળશે, તેમાં તમારે પહેલું જ જે દેખાય છે સબસિડી નોટ રિસીવ્ડ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક પેજ ખુલશે જેમાં તમને કહેશે કે તમારો મોબાઈલ નંબર અથવા તો એલપીજી આઈડી, આ બંનેમાંથી કોઈ પણ એક નાખીને તમે સબમિટ કરી શકો છો। તો આપણે મોબાઈલ નંબર નાખીને અહીં સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ। જેવું સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો તો તમારી બધી જ ડિટેલ અહીં તમને જોવા મળશે, તમારું પૂરું નામ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારું આખું એડ્રેસ, પિનકોડ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તમામ વસ્તુ અહીં જોવા મળશે। ત્યારબાદ નીચે તમે અહીં જોઈ શકો છો કે અહીં તમે જ્યારે જ્યારે ગેસ સિલિન્ડર લીધો છે તેની ડિટેલ આપેલી છે, પરંતુ તમે અહીં જોઈ શકો છો કે સબસિડી અમાઉન્ટના જે આ ખાના છે એ ખાલી બતાવે છે, એનો મતલબ એમ છે કે તમને સબસિડી મળી નથી। તો દોસ્તો, તમે પણ અહીં જોજો કે તમને સબસિડી મળે છે કે નહીં, જો મળતી હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે તમને સબસિડી નથી મળતી તો નીચે અહીં બોક્સ દેખાય છે, આ બોક્સમાં તમારે ફરિયાદ લખવાની રહેશે। આ ફરિયાદમાં તમારે લખવાનું રહેશે કે અમને સબસિડી નથી મળતી। જો ઇંગ્લિશમાં તમને મોટું મોટું આવડતું હોય તો તમે લખી શકો છો, પરંતુ નથી આવડતું તો અહીં તમે જોઈ શકો છો સબસિડી રિલેટેડ, એમાં તમને લખ્યું છે સબસિડી નોટ રિસીવ્ડ, તો તમે ખાલી અહીં સબસિડી નોટ રિસીવ્ડ લખી શકો છો। અને ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે એડ એટેચમેન્ટનો એક ઓપ્શન આવે છે, આ ઓપ્શન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને કંઈક એટેચમેન્ટ જોડવાનું કહેશે, જેની અંદર તમારું બેંક સ્ટેટમેન્ટ જોડી શકો છો કે અમને સબસિડી નથી મળી। અને ત્યારબાદ તમે અહીં સબમિટનો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો જો દોસ્તો ફરિયાદ કર્યા પછી પણ તમને કોઈ જવાબ ન મળે તો અહીં ઉપર હેલ્પલાઇન નંબર આપેલો છે, આ હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરીને ફરિયાદ કરી શકો છો। ત્યારબાદ ઉપર ટોલ ફ્રી નંબર પણ આપેલો છે, આ ટોલ ફ્રી નંબર ઉપર પણ કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો।
तो दोस्तों आ इंडियन ऑइल नी अंदर फरियाद करवानी रीत। तो आवी ज रीते तमे एचपी अने भारत गैस नी अंदर पण फरियाद करी सको छो, परंतु तेनी अलग अलग वेबसाइट छे। जो तमारी वेबसाइट जोती हुई तो अमने नीचे कॉमेंट बॉक्स में जणावजो, अमे वेबसाइट तमने जणावी देशु।